साबरकांठा जिल्लाना प्रांतिज तथा तालुकामां आवेल हनुमान मंदिरोमां हनुमान जयंतीनी उजवणी धामधूमथी करवामां आवी हती। तो रासलोड खाते आवेल श्री कष्टभंजन हनुमानजी मंदिर खाते पण भक्तोनुं गोडापूर जोवा मळ्युं हतुं। પ્રાંતિજના રાસલોડ ખાતે આવેલ શ્રી કષ્ટભંજન હનુમાન મંદિર ખાતે પણ હનુમાન જયંતીની દર વર્ષની જેમ આ વર્ષે પણ ઉજવણી કરવામાં આવી હતી। તો મંદિર સંકુલ સહિત રંગબેરંગી લાઇટોથી રોશની કરવામાં આવી હતી અને દિવસ દરમિયાન મંદિર સંકુલમાં હવન, રામધૂન, હનુમાન ચાલીસા, લઘુરુદ્ર, સુંદરકાંડ જેવા કાર્યક્રમો યોજાયા હતા। આજના હનુમાન જયંતીના પાવન પ્રસંગે સર્વે રામ ભક્ત હનુમાન ભક્તોને કષ્ટભંજન દેવ આશ્રમ હનુમાનજી આશ્રમ રાસલોડ તરફથી શુભેચ્છા પાઠવું છું તથા આજના આ પ્રસંગે આશ્રમ દ્વારા સવારે કવચ પૂજન તથા મારુતિ યજ્ઞનું આયોજન કરેલ છે તથા બપોરે ભોજન મહાપ્રસાદનું આયોજન કરેલું છે। આ પ્રસંગે સૌને હાર્દિક શુભેચ્છા, જય શ્રી રામ। 72 વર્ષથી આવું છું અને અહીંયા હનુમાનજીને અમારા પર કૃપા છે અને અમારી બધી મનોકામના પૂર્ણ થાય છે। તો પ્રાંતિજ સહિત તાલુકામાંથી હજારોની સંખ્યામાં હનુમાન ભક્તોએ દાદાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી। તો અહીં મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, મુંબઈ, બરોડા સહિત દૂર દૂરથી હનુમાન ભક્તો દર વર્ષમાં એક વાર તો આવે છે। તો મંદિર વ્યવસ્થાપક રઈસભાઈ કસબાતી હનુમાન ભક્તોને દર્શન સહેલાઈથી થાય તે માટે મંદિરમાં સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી। તો દિવસ દરમિયાન હજારો ભક્તોએ દાદાના દર્શન કરી પ્રસાદ સ્વરૂપે ભોજન લઈને ધન્યતા અનુભવી હતી। મિતેશ શાહ સાથે સંજય રાવલ, ZS TV પ્રાંતિજ। પરમ પૂજ્ય 1000 મહામંડલેશ્વર પરમ પૂજ્ય મોહનદાસ બાપુ અહીંયા સંત થઈ ગયા અને શ્રી કષ્ટભંજન હનુમાનજી મહારાજની મૂર્તિ સ્વયંભૂ પ્રગટ થયેલી છે અને મારા દાદા અહીંયા આવતા હતા અને અમે ચોથી પેઢી અહીંયા આ રાસોડ મુકામે દર શનિવારે દર્શન કરવા શ્રી મારુતિ મહાયજ્ઞમાં પધારીએ છીએ અને દાદા ઉપર અમને અપાર વિશ્વાસ અને અપાર શ્રદ્ધા છે અને દાદા અમારી બાધાઓ પરિપૂર્ણ કરે છે, દરેક ભક્તજનની ઉપર ખ્યાલ રાખે છે પરમ પૂજ્ય બાપુ અને હનુમાનજી મહારાજ। જય શિયારામ। હું પીલવાઈ વેડા માણસા તાલુકાથી આવું છું અને હું પોતે 10 વર્ષથી અહીંયા આવું છું અને મારા દાદા 1979 માં આવતા હતા। આ મંદિર ઉપર અમને બહુ વિશ્વાસ છે, અહીંયા અમે 15 વર્ષથી આવીએ છીએ અને જ્યારે આ મંદિરની પુનઃસ્થાપન થતું હતું, ફરીથી રિનોવેશન થઈને, ત્યારે એવું કહેવાય છે કે આ મૂર્તિ હલી નથી એટલે એના કારણે અહીંયા ને અહીંયા જ આ મૂર્તિ સ્થાપિત રાખવામાં આવી છે, બદલવામાં નથી આવી અને જે પણ મનોકામના કરવામાં આવે છે અહીંયા એ પૂર્ણ થાય છે, અમારી અત્યાર સુધીની બધી જ મનોકામના પૂર્ણ થયેલી છે।